75 વર્ષની ઉંમરે પણ બોલિવૂડનો જે સમ્રાટ કહેવાય, યસ બિગ બી. અમિતાભ બચ્ચને એક ઠેકાણે કીધું હતું, હું ક્યારેય એવા પિક્ચર નીચે સાઈન નથી કરતો કે જે પિક્ચરની સ્ટોરી મારા મા બાપને માન્ય ન હોય. હરિવંશરાય અને તેજી બચ્ચન જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી અમિતાભ બચ્ચન દરેક સ્ટોરી પોતાના મા બાપને બતાવતા અને મા બાપ કહેતા કે બેટા ઇસ પિક્ચર મેં એક્ટિંગ નહીં કરના, ત્યારે અમિતાભ એને કેન્સલ કરી દેતા હતા. બોલિવૂડનો બિગ બચ્ચન સમ્રાટ કહી શકાય એ પણ પોતાના મા બાપ જો નારાજ હોય એ કામ નહોતો કરતો. તમે કયા વૂડના છો બચ્ચન કે તમને તમારા મા બાપની કોઈ પરવા જ નથી? શાદી કરુંગી તો ઈસ કેસ, નહીં તો મેં મર જાઉંગી. આ હા હા, આ બધા બોલિવૂડના ડાયલોગ્સ બંધ કરી દો. ફરીથી કહું છું, મેં તમને પહેલા જ કીધું હું સિરિયસ મેટર તરફ જઈ રહ્યો છું. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો, એક દિવસ તો તમારો પણ આ આવશે ને જેમાં તમારે ચોઇસ કરવાની આવશે. અત્યારના મા બાપ તો હજી ઉદાર છે, છે કે નહીં? આજના મા બાપ તો હજી ઉદાર છે. બેટા કઈ હોય તો કહી દે. વાહ, પેલાના મા બાપ કહેતા હતા તમે તમારી મમ્મીને પૂછજો, તમારા મમ્મી પપ્પાના લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ? તમારા મા બાપના એરેન્જ મેરેજ હતા. એ જમાનાની અંદર કઈ પૂછી નતું શકાતું, તમારા બા દાદાએ જે નક્કી કર્યું હોય ને એ મુજબ તમારા પપ્પાએ પરણી જવાનું હોય તમારી મમ્મીને. ત્યાં નતું ચાલતું મારે આ ન ચાલે ને આવી ન ચાલે, સીએ જોઈએ કે એમબીએ જોઈએ. ઓહો, મને તો એમ લાગે છોકરો છોકરી નથી પરંતુ છોકરી છોકરાને નહીં, હવે એક ડિગ્રી બીજી ડિગ્રીને પરણે. ઘણા તો આના માટે ડિગ્રી લેવા આવ્યા છે, રૂપિયાની કોઈ કચાશ નથી ઘરની અંદર, પણ હારું સીએ ન હોય તો કોઈ હાથ પકડવા તૈયાર નથી. આવતીકાલે તમારા મા બાપ તમને પૂછે ત્યારે તમે કહી દેજો, પપ્પા આ મારો સબ્જેક્ટ નથી, આ તમારો સબ્જેક્ટ છે, તમે અનુભવમાંથી પસાર થયા છો, તમને જે ગમે એવા છોકરા સાથે મારા મેરેજ કરશો. કહી શકો છો? એક છોકરી એના પપ્પાને કીધું, પપ્પા તમારા જેવો રોયલ નેચર જે છોકરાનો હોય ને એની સાથે મારા મેરેજ કરાવું છું. મુંબઈ બોરીવલીની એક છોકરીએ કીધું હતું, જે ઘરની અંદર 12 મેમ્બર હોય, 12 મેમ્બર, અત્યારે તો સોતે છે, નણંદ નથી ને, કોઈ જોઈએ નહીં કોઈ. હમણાં એક એવો કિસ્સો આવ્યો, છોકરીએ કહી દીધું તારા મા બાપ ને જુદા કરવાના હોય તો હું તારી સાથે પરણું. લે, પગ મુકતા પહેલા મા બાપ ને ઘરમાંથી બહાર. 12 મેમ્બર જેના ઘરમાં હોય, નંબર 2, જે છોકરો ક્યારે વિદેશમાં સ્થાયી ન થવાનો હોય. સાંભળો છો તમે? તો ઉલટું એનઆરઆઈ જોઈએ નહી. વિદેશમાં ક્યારે સ્થાયી ન થવાનો હોય, જિંદગીમાં મા બાપ થી ક્યારે જુદો ન પડવાનો હોય, અને જેના ઘરમાં મિનિમમ 12 મેમ્બર હોય, એક છોકરા સાથે મારે પરણવું છે. આ છોકરી કુવારી જ રહે ને આખી જિંદગી. તમને પૂછું છું, થાય એના મેરેજ થાય કે ન થાય? થાય, બધા બહુ જ્ઞાની છો તમે. યસ, થાય, થયા. થાય નહીં છોકરીના થયા. 12 મેમ્બર આજના કાળની અંદર શોધનારી છોકરીઓ છે. ભર્યું ભાદર્યું ઘર હોય તો કંઈક મજા આવે ઘરમાં જીવવાની. ઘરમાં 4 મેમ્બર હોય, 2 જોબ કરવા જતા રહીએ, 2 કોલેજમાં જતા રહીએ. તમારા ઘરમાં ક્યારેક આવીએ ને અમને લાગે અમે ઘરમાં આવ્યા છીએ કે સ્મશાનમાં આવ્યા છીએ, ખબર ના પડે. ખાવા થાય છે. સફળતાના ભોગે પ્રસન્નતાને સ્વીકારજો. પ્રસન્નતાના ભોગે સફળતા ક્યારેય નહીં. અને એટલે જ કહું છું, તમારા મા બાપને પસંદ ન હોય એવા છોકરા સાથે ક્યારે મેરેજ માટે આગ્રહ નહીં કરો.